उर्वशी, तने એવું નથી લાગતું કે તું આ જે કંઈ પણ કરી રહી છો એ ઉતાવળમાં કરી રહી હોય? ના મોક્ષ, હું ઉતાવળ નથી કરી રહી, પણ હું જે નિર્ણયમાં પાછળ રહી ગઈ હતી ને એને સાથોસાથ લાવવાની કોશિશ કરી રહી છું. પણ મને તો એવું લાગે છે કે તારું આ લાસ્ટ ડિસિઝન યોગ્ય નથી. મોક્ષ, હવે હું આ ઘરની દીકરી બની ગઈ છું, એટલે મને જે યોગ્ય લાગ્યું બસ એ જ કર્યું છે, વધારે કંઈ નહીં. યસ, બટ મોક્ષ, મેં કંપનીની સીટ વારસાઈમાં માનવભાઈ અને સાજનને મળે ને એવી રીતે જ કાગળ તૈયાર કર્યા છે, અને અહીંયાની સમગ્ર પ્રોપર્ટી પપ્પાને પૂછીને એમણે જેમ કહ્યું ને એવી જ રીતે ભાગ અને અનાથ બાળકોને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. પણ તે થોડીક રાહ જોઈ હોત તો શું મોક્ષ? હું આગળની દીકરી છું અને દીકરી ક્યારેય બાપ પાસેથી કંઈ લઈને નથી જતી, પણ ભાઈ બહેનને મા બાપને કંઈક ને કંઈક આપીને જાય છે. મેં ઘણું બધું વિચારીને આ પગલું ભર્યું છે. તો પછી સાજનના નામે કેમ પ્રોપર્ટી કરી? કારણ કે પપ્પાએ સાજનભાઈને દત્તક લીધેલા છે, એટલે કાયદાકીય રીતે એમનો પણ સમાન હક લાગે. જેટલો હિસ્સો માનવભાઈનો એટલો જ હિસ્સો સાજનભાઈનો પણ લાગે. ઓકે, તને જેમ યોગ્ય લાગે તેમ. તું ક્યાં કોઈ દિવસ ભૂલ કરે છો? હું જ ભૂલ કરું છું ને. તું તો મહારાણી છો મહારાણી, તો પછી હવે જલ્દીથી કરો લીગલી દિલમાં પધરામણી, જેથી કરીને મારા હાર્ટ બીટની ના કરે કોઈ બીજું ઉઘરાણી. ઉર્વશી, ઉર્વશીનું બીજું નામ જ સ્માર્ટ અને બ્યુટી છે, બસ પછી બીજું શું જોઈએ? મને તો એવું લાગે છે કે ઉર્વશી, તું જો પરણીને મારી સાથે અમેરિકા આવે ને તો ગામડાની ગોરી કેટ કેટલી ભૂરીને પાછી પાડી દેહો. પછી ભલે ને થઈ જાય ગામડાની ગોરી અને અમેરિકાની ભૂરી. હા, હાલ બેટા, હવે જલ્દીથી સપનામાંથી બહાર આવી જા. ઉર્વશી, કે મારી સાથે જે લગ્નની વાત, એટલે એ ટાઈપની કોઈ વાત નથી થઈ હજી. એમ છે ત્યારે મોક્ષ, એમ ને કઈ વાંધો નહીં. જો હું થોડાક દિવસોમાં કંઈક ને કંઈક જુગાડ કરું છું, એટલે તારું કામ તો થઈ ગયું, સમજ. અરે વાહ, શું વાત છે, સુપર એલપી શેઠ. હું સૌપ્રથમ તારા પપ્પા અને વિશ્વનાથ શેઠ સાથે ફૂલ એન્ડ ફાઇનલ વાતચીત કરી લઉં છું, એટલે પછી તું તમ તારે ટ્રેન ભગાડજે. મતલબ કે ત્યાં બંને સાઈડથી લીલી ઝંડી આવે એટલે પછી થોડું ભૂરેવાનું હોય, બરાબર ને બોક્સ? હા હા હા, વળી પછી તો એમ જ હોય ને. એ બધા તો કદાચ માની જશે, પણ આ મેડમજીને કોણ મનાવશે? મતલબ કે આ ઉર્વશીને કોણ મનાવશે? હું તો એને સારો મિત્ર જ લાગું છું, એનાથી વિશેષ કાંઈ જ નહીં. તો પછી હું આગળ વધવાની હિંમત કઈ રીતે કરું? આ દિવાળી ઉપર તમારા કહેવાથી જ હું મલ્હાર બનીને આવ્યો હતો, અને તમને યાદ છે ને, પછી મેં સાચું કીધું તો મને ધડામ દઈને પડી હતી, અને તમે બધા લોકો મારો મજાક ઉડાવતા હતા. બસ ત્યારથી જ આપણે આ નાના મોટા સાહસ કરવાનું બંધ કરી દીધું હતું. બેટા મોક્ષ, આને જ સાચી દોસ્તી ને સાચો પ્રેમ કહેવાય. આપણે કોઈ અજાણાને મારી શકીએ નહીં ને? તો પછી તું જરા ઊંડો વિચાર કર, એટલે તને ખબર પડી જશે. આમાં કઈ થોડું પાછું પડવાનું હોય એમાં આવું બધું તો ક્યાં જ કરે. હા, આ તમે બધા આમ કરી કરીને જ મને આગળ રાખો છો, અને બલીનો બકરો પણ મને જ બનાવો છો. ના ના બોક્સ, એવું નથી, તું તો સ્માર્ટ છે સ્માર્ટ યાર. હા, 8 મિનિટ એલપી સેઠા, હું વાત કરી લઉં.
હલો હા હા બોલો